દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. આજે આખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વિજય રૂપાણી તમામ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીને મળવા જશે દિલ્હી. ભગવાન જગન્નાથ અને બલરામને બાંધવામાં આવતી રાખડી વર્ષોથી સરસ પૂરનો મુસ્લિમ પરિવાર તૈયાર કરી રહ્યો છે. જાગૃતિ જન ટ્રસ્ટ 15 ઓગસ્ટે સમાજના માટે નિસ્વાર્થ કાર્ય કરતા લોકોનું સન્માન કરશે. યુવા અનસ્ટોપેબલ દ્વારા સુપર મોટર ડ્રાઈવની બીજી એડિશનનું આયોજન. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે. મુખ્યમંત્રી એકલા જ નહીં, પરંતુ મંત્રીમંડળના તમામ સભ્યો સાથે લઈને દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જશે અને તેમના આશીર્વાદ લઈને માર્ગદર્શન મેળવશે. સામાન્ય રીતે રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રી બન્યા પછી તેઓ એકલા જ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભેચ્છા મુલાકાત એકલા જવા માટે નવો અભિગમ દાખવીને સાથે લઈ જવાનો અભિગમ દર્શાવ્યો છે. રૂપાણી મંત્રીમંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદન અને માર્ગદર્શન મેળવશે. મુખ્યમંત્રી કચેરી દ્વારા વડાપ્રધાનની મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે. વડાપ્રધાનની એપોઇન્ટમેન્ટ મળ્યા બાદ ટીમ રૂપાણી દિલ્હી જશે. ગુજરાતમાં 13 વર્ષો સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથ સમારોહમાં હાજર ન રહી શક્યા હોવાથી વડાપ્રધાન ગુજરાતનો સાથે નાતો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ પોતે એકલા જવાના હતા, પરંતુ મંત્રીમંડળના અન્ય સાથીઓ નરેન્દ્ર મોદી સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમનું માર્ગદર્શન મેળવવા મંત્રીમંડળના તમામ સભ્યો એક સાથે જશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આવું બની શકે. જો હજુ સુધી મુલાકાતની તારીખ નક્કી થઈ નથી, પરંતુ આગામી 19 તારીખ પછી તારીખ માંગવામાં આવી તેવું પણ જાણવા મળેલ છે. આગામી 18 ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવશે. ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણી કોઈ ધર્મનો બાદ નથી રહેતો, પણ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરમાં આ તહેવારને કોમી એકતાના પ્રતિકની જેમ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાય દાયકાથી બહેન સુભદ્રા જી માટે સરસપુરના મુસ્લિમ પરિવાર દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડી બહેન સુભદ્રા તેમના બે ભાઈઓ જગન્નાથ અને બલરામને રથયાત્રાના દિવસે બાંધે છે. આ વર્ષે બહેલી પરિવાર દ્વારા પણ ભગવાન જગન્નાથ માટે સોનાની થી ઉપર આધારિત સોની રાખડી કરવામાં આવી છે. तरह हम भाई बहन का रिश्ते को बनाते राखी बनाते हुए आ रहे हैं और अभी हम जगन्नाथ मंदिर के अंदर भी राखी बनाते हैं और वहां पर भी देने जाते हैंगे. और अभी जो चल रहा है पोकेमोन का और पोकेमोन की राखी बनाते हैं हम लोग और ये रुद्राक्ष की राखियां बहुत सी राखियां हैं वो हम लोग बनाते हैंगे. उनको स्कूल टाइम से ज्वाइन किया है हम, जैसे कि गोटा राखी बोलते हैं, उद्राक्ष राखी जो पवित्र मानी जाती है, उद्राक्ष राखी वो हम बनाते हैं. कई जात की राखी बनाते हैं और एज ग्रुप के हिसाब से मैं अलग अलग राखी डिजाइन करती हूँ. जैसे कि एक एज ग्रुप है तो वो गोटा पति लेगी, एक एज ग्रुप है उद्राक्ष को क्रेजी रहती है, उद्राक्ष मीन्स पवित्र राखी. सेकेंड किड्स के लिए पोकेमोन, अभी बहुत हमारा पोकेमोन चल रहा है. मेरा नाम आलिया है और मैं रक्षाबंधन की राखी मेरे नाना और मेरी मम्मी के साथ बनाती हूँ और ये बनाते हुए मेरे को इतनी खुशी होती है कि एक बहन एक भाई के लिए राखी बनाती है. કોમી એકતા સ્વરૂપ સમાન જગન્નાથ મંદિર આવા અનેક ઉદાહરણો છે જે બંને કોમ વચ્ચે એકતા અને શાંતિ સ્થાપવાનું સદ્ય કાર્ય કરે છે. આ અંગે વાત કરતા આફરીન બેલી જણાવ્યું કે મારા પિતા ઇકબાલભાઈ વર્ષોથી રથયાત્રા સમયે મંદિરે મન સન્માન કરવા માટે જતા હતા. દાયકાઓથી અમારા પરિવાર પતંગ રાખડી બનાવવાનો બિઝનેસ છે. આ સાથે અમે ભગવાનના ફોટોગ્રાફ્સ બેનર પણ બનાવીએ છીએ. સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ છે. આથી સરસપુરના લોકો મંદિર સાથે અનોખી લાગણી રહી છે. દર વર્ષે અમે મુસ્લિમ બહેનો ભેગી થઈને મંદિર ભગવાન જગન્નાથને રાખડી આપવા માટે જઈએ છીએ. આ રાખડી ભગવાન જગન્નાથની સાથે સાથે મંદિર મહંત સ્ટાફ મેમ્બર સાથોસાથ બીજા અન્ય લોકોને પણ બાંધીએ છીએ. આ વખતે ભગવાન ને બહેન સુભદ્રાની સુનાઈ રાખડી બાંધશે. તે ડિઝાઇન રાખડીનું વર્ક પણ અમે જ આ થીમ આધારે કર્યું છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથની રાખડી બનાવવાનું કામ શરૂ થઈ જાય છે.
जागृति जन ट्रस्ट द्वारा समाज कल्याण माटे निस्वार्थ भावे अपनी आसपास कार्यकर्ता लोग सम्मानित करने प्रशंसनीय कामगिरी बिताववा फरी आगळ आवी छे। आ एवोर्ड दर वर्षे ट्रस्ट द्वारा एनायत करवामां आवे छे अने सतत पांचमू वर्ष छे जेमां एवोर्ड्स एवा लोकोने आपवामां आवे छे जेओ कोई जाणीती हस्तीओ नथी, क्यारे જાહેર જીવનમાં દેખાયા નથી, પરંતુ શાંતિપૂર્વક પોતાનું કામ કરી જાય છે, પોતાની આસપાસના લોકોને તેમાંથી શક્ય એ રીતે મદદરૂપ થાય છે। આ વર્ષે એવોર્ડ ફંક્શન આઝાદી પર્વના દિવસે ગુજરાત કન્વેન્શન હોલમાં યોજાશે, તેમાં 3 વિજેતાઓને ₹51,000 પુરસ્કાર આપવામાં આવશે। આ ચોક્કસપણે એક અદભુત માર્ગ છે જેમાં વ્યક્તિને પ્રોત્સાહન આપી શકાય છે અને જરૂરિયાતમંદ લોકોને ઉમદા જીવન માટે પ્રોત્સાહિત થઈ શકે છે। પ્રથમ એવોર્ડ શ્રી કમલ ભાઈ પરમારને એનાયત કરવામાં આવશે, જેઓ છેલ્લા 20 વર્ષથી ભૂદરપુરાની ફૂટપાથ પર ફૂટપાથ સ્કૂલ ચલાવે છે અને અત્યાર સુધી અનેક બાળકોને ટ્યુશન લઈને આગળ વધ્યા છે। અમે માનીએ છીએ કે જન જાગે જગ જાગે, મારે મારા દેશ પાસેથી શું જોઈએ છે, મને શું સગવડતાઓ મળવી જોઈએ, મારા શું અધિકારો છે, એ પહેલા મને ખબર છે કે મારી શું ફરજો છે, મારી ફરજ શું છે, એનું મને જો સૌથી પહેલા ધ્યાન હોય તો એ દેશનો સમગ્ર વિકાસ થાય એવા અભિગમથી અમે લોકો એક જાગૃતિનું અભિયાન ચાલુ કર્યું છે। અને એ અભિયાનની અંદર અમે લોકો સૌથી પહેલા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન એ 2 દિવસની અમે ઉજવણી કરીએ છીએ અને ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। જેવી રીતે આપણા દીકરાનું લગ્ન હોય ને આપણે જેવી રીતે ઉજવણી કરીએ એવી ધામધૂમથી અમે આ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરીએ છીએ। એવા કમલભાઈ પરમારને જાગૃતિ જન ટ્રસ્ટ એવોર્ડ આપીને સન્માનિત કરશે, જ્યારે બીજો એવોર્ડ જલદીપ ઠાકરને અપાશે, જે ગુજરાત વિદ્યાપીઠનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને છેલ્લા 9 વર્ષથી વિજાપુર તાલુકાના પેઠામાલી ગામમાં ગામ શિલ્પ તરીકે કાર્ય કરે છે। જલદીપ અને તેમની પત્નીએ ગામના 2 બાળકોને દત્તક લીધા છે, જ્યારે 3જો એવોર્ડ અલ્તાફ શેખને અપાશે, જે એક્યુપંચર નાડી તપાસ વગેરે લોકોને દવા કરે છે। એવી દવા આવડત એવી છે કે અમદાવાદ ને ગુજરાત અને અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાંથી લોકો આવે છે અને કેન્સર જેવી ભયંકર બીમારીમાંથી મુક્ત થાય છે। એચઆપ શેખ દવા માટે કોઈ પણ પૈસા લેતા નથી અને પોતાનો ખર્ચ નીકળવા માટે રાત્રિ દુકાનમાં જોબ કરે છે અને દિવસે લોકોનું સેવાનું સુંદર કાર્ય કરે છે। આ અંગે જનજાગૃતિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોક દામાણીએ કહ્યું કે આ વર્ષે 3 એવોર્ડ ઉપરાંત રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSSની 2 ટીમ ગુજરાત કોલેજ અને જે 3 કોલેજ વિદ્યાર્થીઓનું અમે મોમેન્ટો આપીને સન્માન કરીશું। 8 સ્કૂલનું ડાન્સ કોમ્પિટિશન પણ કરીશું। આ પ્રકારની 15 ઓગસ્ટનું જાહેર સેલિબ્રેશન બહુ ઓછા લોકો અને સંસ્થાઓ કરશે, જેથી અમે સંદેશો આપીએ છીએ કે આઝાદીની ખુશી આપણે બદ્ધ હોવી જોઈએ અને દેશના નિઃસ્વાર્થ કામ કરતા લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ આપણું બધનું જ છે, તો આપણે આ કાર્ય કરવું જોઈએ। ઘણા લાંબા સમયથી સેવેલા સપ્તાહ સાકાર કરવાનો આ સમય છે। સખાવત હેતુથી યોજાયેલ સુપર મોટર ડ્રાઈવની બીજી એડિશન યુવા અષ્ટબલ ફરી લોકોના દિલ જીતશે। આ ઇવેન્ટ તમે અદાણી શાંતિગ્રામ ખાતે 14 ઓગસ્ટના રોજ બપોર 3 થી 6 દરમિયાન તમારા બાળકોની જીવનશૈલી બેઠેલા જોઈ શકશો અને મહામુલી રાઈડમાં મહાલતા અને રાઈડથી આનંદિત થયેલા જોઈ શકશો। આ માત્ર રાઈડનો સમય નથી, આ અનુભવ દેશભરમાં ઉજવતા ગણતંત્ર દિવસની ઉજવણીનો પૂર્વ યોજાઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ છે કે દરેક માઇલે મ્યુનિસિપલ શાળાઓ ભરતા બાળકોને સ્મિતની ભેટ આપવાનો છે। આ વર્ષે કાર અને બાઇક્સના માલિકો અગાઉથી જ નક્કી કરેલા રૂટ પર રાઈડ શેર કરશે। આ દિવસે મોજ મસ્તી અને પ્રવૃત્તિઓ પણ યોજાશે। બધાને અપીલ કરેલી કે તમે બધા જ આ આવું કરી શકો, તમારા બાઇક પર, તમારી ગાડીમાં, તમારી સાયકલ પર ટેણિયાનો તમે ફેરવો અને મેઇન ઇન્ટેન્શન આનો એ છે કે તમે જેની સાથે બેઠા હો એની સાથે તમારી રિલેશનશીપ બિલ્ડ થાય, તમે એના પરિવાર વિશે જાણો, તમે એના સપના વિશે જાણો અને તમારી ઈચ્છા થાય કે આ વ્યક્તિ કે આ બાળક માટે થોડું વધારે કરું। એટલે 14 ઓગસ્ટે આશરે 200 બાળકોને અમે ફરારી, પોર્શ, મર્સિડીઝ, BMW, હાર્લી ડેવિડસન જેવી ગાડીઓ ભેગી કરી એમના ઓનર્સ એ દિવસે ડ્રાઈવર બનશે અને આ લોકોને અદાણી શાંતિગ્રામમાં 20 કિલોમીટર ફેરવશે। સુપર મોટર ડ્રાઈવના સ્થાપક આયુષ અગ્રવાલે જણાવ્યું કે ભારત સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમને વિચાર આવ્યો કે બાળકોને તેમના રોજબરોજના પરિશ્રમથી બહાર લાવીએ, જે પસાર કરાયેલા દરેક માઇલ બાળકોને આનંદ, સુર અને એક દિવસની આનંદી આપવી, જેથી જે ઉત્તમ ભણા સાથે ઉત્સાહી ઝૂમી ઉઠે છે। સુપર કાર્સ અને સુપર બાઇક્સનું આ ચીપ ચેપ ઝૂમ સુપર હીરો પડદા ઉપરની
વાર્તાઓ પૂરતું મર્યાદિત રહેતું હતું તે વાસ્તવિક સ્વરૂપે જોઈ શકાય. એક નાનકડી સપનાની સાથે સેતુ સદા છે. યુવા અનસ્ટેબલ દ્વારા 26 જાન્યુઆરી 2016 ના રોજ પર સુપર મોટર રાઇડ રિપબ્લિક ડે રાઇડની પ્રથમ એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વખતે બીજી રાઇડ ઉપર એનું આયોજન પણ તેના દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.